નમસ્કાર, એસએનપી ન્યૂઝમાં હું દિનેશ મકવાણ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ઝઘડિયાના ગુંડેચા નજીક પિકઅપ ગાડી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક ગામના સરપંચનું સારવાર દરમિયાન મોત. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાશિવરાત્રિની સવારી ફાઈબરમાંથી તૈયાર કરાયેલી શિવ પરિવારની પ્રતિમા સાથે નીકળશે. પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભરૂચમાં લગ્ન પ્રસંગે રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડીયો બનાવવો ભારે પડ્યો. વિડીયોમાં દેખાતા 11 લોકો સામે પોલીસે કરી કાર્યવાહી. ભરૂચની એબીસી ચોકડી નજીક કારમાં ભયંકર આગ. કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આગની લપેટમાં આવી ગઈ કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રોમાં ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે, જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે. શું નવું ઘર વસાવવાનું ઈચ્છો છો? તો આવો શુભમ હિલ્સમાં, જ્યાં બંગલોઝ, શોપ અને ફ્લેટ સાથે અનેક જીવન જરૂરિયાતની સામગ્રી મળી રહેશે ઘર આંગણે જ. શુભમ હિલ્સમાં તમારી ખુશીઓમાં એક નવી ખુશીનો સમાવેશ કરે છે. શુભમ હિલ્સમાં તમારી તમામ ઈચ્છાઓ યુક્ત અને જીવનભર આનંદનું વચન આપે છે. અનંત આરામ, અવિરત શાંતિનો અનુભવ એટલે શુભમ હિલ્સ. સુંદર પ્રોજેક્ટ સાથે તમારા ભવિષ્યના વૈભવી ઘરનું તમારું સ્વપ્ન પૂર્ણ કરો. શુભમ હિલ્સમાં હોસ્પિટલ, મેડિકલ, જ્વેલરી, સ્ટેશનરી, પિઝા કોર્નર, બેંક, જીમ, કોફી શોપ, પ્રોવિઝન સ્ટોર અને ઓફિસો પણ ઉપલબ્ધ. શુભમ હિલ્સમાં અનેક સુવિધાઓ જેવી કે આકર્ષક એન્ટ્રી ગેટ, સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન સ્ટીંગ એરિયા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી કેબિન, સુંદર ગાર્ડન, આરસીસી રોડ અને હા, બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયો તો ખરો જ. બાંધકામ સુવિધાઓ આરસીસી ફ્લોરિંગ, કિચન, બાથરૂમ, ટોયલેટ, કલર, બારી, દરવાજા, પબ્લિક, ઇલેક્ટ્રિફિકેશન, લિફ્ટ અને જનરેટર સાથે પાણીની સુવિધાઓ તો ખરી જ. તો રાહસાની જુઓ છો? આજે જ મુલાકાત કરો શુભમ હિલ્સની. સ્થળ તવરા રોડ, ભરૂચ. બુકિંગ સંપર્ક નંબર 87585-9742, 72288-66934. ભૂલાય નહીં શુભમ હિલ્સ. ભરૂચના લગ્ન પ્રસંગે રાષ્ટ્રગીતનો અપમાન કરતો વિડીયો બનાવવા મુદ્દે 11 લોકો સામે કાર્યવાહી કરાઈ રહી છે. સોશિયલ મીડિયાના જમાનામાં કયો વિડીયો કેવી રીતે અને ક્યાં બનાવો હવે તેનું ભાન કોઈને રહેતું નથી. કઈ જગ્યાએ વિડીયો બનાવી રહ્યા છે અને કેવા વિડીયો બનાવી રહ્યા છે તેનું પણ હવે ભાન વિડીયો બનાવનારાઓને ભૂલી રહ્યા છે. ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં અયુબ ઇબ્રાહીમ પટેલ કે જેઓની દીકરીના લગ્ન મહમ્મદપુરા શેઠ કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં આયોજન કરાયું હતું. લગ્ન પ્રસંગે 11 લોકોએ રાષ્ટ્રગીતને અપમાનિત કરતો વિડીયો બનાવ્યો હતો, જેમાં વિડીયોમાં દેખાતા 11 લોકો ખુરશી ઉપર બેસી મસ્તી મજાક કરતો રાષ્ટ્રગીતનો વિડીયો બનાવ્યો હતો અને વિડીયો સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યો હતો. અને આ વિડીયો રાષ્ટ્રગીતને અપમાનિત કરતો હોય અને વાતાવરણને ડહોળાવી શકે તેવો હોવાના કારણે બી ડિવિઝન પોલીસે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોના આધારે પોલીસને જ ફરિયાદી બનાવી વિડીયોને એફએસએલ અર્થે મોકલી વિડીયોમાં દેખાતા તમામ લોકોની પૂછપરછ કરવા સાથે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાશિવરાત્રિની સવારી ફાઈબરમાંથી તૈયાર કરાયેલી શિવ પરિવારની ભવ્ય સવારી પ્રતિમા સાથે નીકળનાર છે. ભરૂચ જિલ્લામાં વિવિધ ઉત્સવો અને તહેવારો ઉજવવા માટે પણ હવે લોકોમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે. ભરૂચ શહેરમાં સેવાભાવી સંસ્થા બાહુબલી ટુ ગ્રુપ દ્વારા 4 લાખના ખર્ચે મહાશિવરાત્રી માટે શિવ પરિવારની ભવ્ય ફાઈબરની પ્રતિમા તૈયાર કરાવવામાં આવી હતી. તેમના ગ્રુપ દ્વારા દર મહાશિવરાત્રિએ શિવ પરિવારની શ્રવણ ચોકડીથી ભવ્ય સવારી શક્તિનાથ સુધી નીકળતી હતી, પરંતુ આ જ ફાઈબરની પ્રતિમા અન્ય યુવક મંડળના લોકો પણ ઉપયોગમાં લઈ શકે અને લોકો પણ પોતાના વિસ્તારમાં
શિવજીની મહાશિવરાત્રિએ ભવ્ય સવારીમાં ઝૂમી શકે તે માટે જે યુવક મંડળ ફાઈબરની શિવ પરિવારની પ્રતિમાની જરૂર હોય તે મહાશિવરાત્રિએ સવારી કાઢવા માટે ઉત્સુક હોય છે તેવા લોકો ફાઈબરની પ્રતિમા ઉપયોગમાં લઈ શકે છે, જેના ભાગરૂપે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વેજલપુરનું વંદે માતરમ ગ્રુપ છેલ્લા 2 વર્ષથી ફાઈબરની શિવ પરિવારની પ્રતિમાનો ઉપયોગ કરી રહ્યા છે અને મહાશિવરાત્રિ પૂર્વે જ ફાઈબરની પ્રતિમાને રંગ રોગાણ કરી સુશોભિત કરવામાં આવે છે અને શિવ પરિવારની પ્રતિમાને નયન રમ્ય સ્વરૂપ આપવામાં આવે છે અને મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાકાળે ભવ્ય શોભાયાત્રા લીંબડી ચોક ગ્રાઉન્ડથી નીકળે છે, જે પરંપરા મુજબ મહાશિવરાત્રિની પૂર્વ સંધ્યાકાળ એટલે તારીખ 17/2/2023 રોજ સાંજે 5:30 કલાકે શિવ પરિવારની ભવ્ય ફાઈબરની પ્રતિમા સાથે શોભાયાત્રા નીકળશે અને ત્યારબાદ મહાશિવરાત્રિના દિવસે મહાઆરતી અને ભાંગની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવનાર છે. મહાશિવરાત્રિ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે, જેની તૈયારીને લઈ ફાઈબરની શિવ પરિવારની પ્રતિમાને તૈયાર કરવા સાથે આખરી ઓપ અપાઈ રહ્યો છે. આવનાર 18 ફેબ્રુઆરી 2023ના રોજ શિવરાત્રિ આવી રહી છે અને શિવરાત્રિના તહેવાર નિમિત્તે વંદે માતરમ ગ્રુપ અને બાહુબલી 2 ગ્રુપ દ્વારા આયોજિત વેજલપુરમાં આ વખતે શિવની પ્રતિમા જે આપ પાછળ જોઈ રહ્યા છો એનું ભવ્ય ડેકોરેશન માટે રંગોરોગાનનો કાર્યક્રમ ચાલુ થઈ રહ્યો છે અને ઓલમોસ્ટ 50% કામ પૂરું થઈ ગયું છે અને આવનાર શુક્રવાર એટલે તારીખ 17/2/2023ના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળનાર છે અને એનું સ્થળ લીંબડી ચોક ગ્રાઉન્ડ ખાતેથી એ નીકળી ત્યાં આરતી થઈ અને ડીજેના સ્વરૂપમાં એ બંબાખાને થઈ રામદેવ હોલ સુધી પહોંચશે અને ત્યારબાદ શનિવારના રોજ તારીખ 18/2/2023ના રોજ સાંજે 6:30 કલાકે ભવ્ય મહાઆરતીનો કાર્યક્રમ રાખેલ છે અને ત્યારબાદ આરતી પત્યા પછી ભાંગની પ્રસાદીનું વિતરણ કરીશું અને અમારો ઉદ્દેશ્ય વંદે માતરમ ગ્રુપ અને બાહુબલી ગ્રુપ દ્વારા આ મૂર્તિ જે આપ જોઈ રહ્યા છો પાછળ એ ફાઈબરની મૂર્તિ છે એને અમે વિસર્જિત નથી કરતા અને સાથે સાથે પ્રજાને એવો સંદેશ પણ પાઠવીએ છીએ કે આ ફાઈબરની મૂર્તિ આપણે નદીમાં વિસર્જિત ના કરીએ અને પર્યાવરણની સુરક્ષા જાળવીએ એવો પણ અમારો હેતુ છે અને આવનાર દિવસોમાં આવી જ રીતે આ પ્રસંગ અમે ભવ્ય ઉલ્લાસથી ઉજવતા રહીશું અને અમે ગયા વર્ષે પણ આ પ્રયાસ કર્યો હતો તો અમે સફળ રહ્યા હતા અને આ બીજા વર્ષે અમે મંગળ પ્રવેશ કરી રહ્યા છે. ભરૂચની એબીસી ચોકડી નજીક કારમાં આગ લાગતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ફોર વ્હીલ વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સતત બનતી રહે છે ત્યારે ભરૂચની એબીસી ચોકડી નજીકથી એક પરિવાર પોતાની ફોર વ્હીલ ગાડી લઈને પસાર થયું હતું. તે દરમિયાન જાહેર માર્ગ ઉપર જ ફોર વ્હીલ ગાડીમાંથી ધુમાડા નીકળતા જ કારમાં રહેલા લોકોએ સમય સૂચકતા વાપરી ગાડીને રોડની સાઈડ ઉપર ઊભી કરી હતી અને ગાડીમાં રહેલા તમામ લોકો બહાર નીકળી ગયા હતા અને ફોર વ્હીલ ગાડીમાં ધુમાડા સાથે આગ ફાટી નીકળતા વાહન ચાલકોમાં પણ ભયનો માહોલ ઊભો થયો હતો. ફોર વ્હીલ ગાડીમાં આગ લાગતા જ ભરૂચ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સતત પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જાડેશ્વરના પ્રજાપિતા બ્રહ્મકુમારી ખાતે 87મી શિવ જયંતીની ઉજવણી કરાઈ હતી. મનુષ્યના જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે, વિશેષ જીવનને ઉજ્જવળ બનાવવા માટે, અંધકારમાંથી બહાર લાવવા માટે પરમાત્મા આ સૃષ્ટિ પર આવે છે અને આ સૃષ્ટિ પર અવતરણ કરી મનુષ્યના જીવનને સફળ બનાવે છે. ત્યારે આજે પરમાત્માની શિવની 87મી શિવ જયંતી પર્વે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલા પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેક કટિંગ, ધ્વજારોહણ સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરી શિવ જયંતી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો અને ભરૂચ, અંકલેશ્વર, વાગરા, હાંસોટ, જગડિયા સહિત વિસ્તારોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સેન્ટરના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભરૂચ જાડેશ્વર સેન્ટરના ઇન્ચાર્જ પ્રભા દીદી, અનિલા દીદી, પન્ના દીદી, ટીકુ દીદી, સુજાતા દીદી, જુ દીદી સહિતના સમર્પિત બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી અને શિવ જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પરમપિતા પરમાત્મા શિવ બાબાથી त्रिमूर्ति शिव जयंती के उपलक्ष्य में अनुभूति धाम के अंदर विशेष प्रोग्राम का आयोजन किया गया है. परम पिता परमात्मा हम सभी आत्माओं के पिता हैं और उन पिता परमात्मा का अवतरण हम सभी ब्रह्मा कुमारी ईश्वर विश्वविद्यालय मना रहे हैं. ये हम 87वीं त्रिमूर्ति शिव जयंती मना रहे हैं और विशेष सभी आत्माएं उस परमात्मा पिता का परिचय प्राप्त करें और उस पिता परमात्मा से अपना संबंध जोड़ें और संबंध जोड़ करके अपने जीवन को उज्जवल और सुखमय बना सकें.
उसके लक्ष्य को लेकर के ही उस पिता परमात्मा जो हमें सुख शांति प्रदान करता है उस पिता को याद करें और याद करके अपने जीवन को हम श्रेष्ठ बनाएं। और जीवन जितना हमारा श्रेष्ठ बनेगा उतना हम सभी सुख शांति में रह सकेंगे। इसी उपलक्ष्य को लेकर के शिव पिता परमात्मा की शिव जयंती हम मना रहे हैं। वैसे तो भक्ति मार्ग में महाशिवरात्रि मनाते हैं, जो महाशिवरात्रि क्योंकि परमात्मा जब इस धरा पर आते हैं तो उस समय क्योंकि मनुष्य आत्माएं जो अंधकार में हैं उनके जीवन को श्रेष्ठ बनाने के लिए और विशेष जीवन को उज्ज्वल बनाने के लिए अज्ञानता का अंधकार मिटाने के लिए परमात्मा इस सृष्टि पर आते हैं। और इस अवतरण के उपलक्ष्य में ही हम सभी उस पिता परमात्मा की शिवरात्रि मनाते हैं। तो हम सभी इस समय परमात्मा की 87वीं शिव जयंती मना रहे हैं। परमात्मा इस धरा पर 87 वर्ष से अपना कार्य कर रहे हैं, उसके उपलक्ष्य में हम शिवरात्रि मना रहे हैं। विशेष उस परमात्मा का परिचय देने के लिए, उस परमात्मा से अपना संबंध जोड़ने के लिए हमने विशेष तुलसीधाम में एक मेले का आयोजन किया गया है, जिसमें सभी आत्माएं आकर के उस परमात्मा से अपना संबंध जोड़े और उस परमात्मा पिता का परिचय प्राप्त करें और प्राप्त करके अपने जीवन को धन्य और श्रेष्ठ बनाएं। यही हमारा विशेष लक्ष्य है। ओम शांति। भरूच एसटी मजदूर संघ द्वारा रक्तदान शिविर नो आयोजन करायो तो भरूच एसटी संघ द्वारा गुजरात एसटी मजदूर संघ ना कार्यकारी अध्यक्ष महेश भाई वेकरिया के जो एसटी मजदूर संघ ना कार्यक्रम में अमरेली खाते गया था और जेमनु चालू कार्यक्रम दरमियान हार्ट अटैक आवता अकाळे अवसान थयो हतो, जेमने मासिक पुण्यतिथि निमित्ते श्रद्धांजलि अर्पण नो कार्यक्रम योजा हतो। गुजरात भरना एसटी डिविजनों में मजदूर संघ द्वारा रक्तदान एज महादान हेतु थी एक रक्तदान शिविर नो आयोजन करी मृतक महेश वेकरिया नी साची श्रद्धांजलि अर्पण करवानो कार्यक्रम योजवामां आव्यो हतो। आ रक्तदान शिविर में भरूच एसटी मजदूर संघ ना प्रमुख नवनीत परमार सहित होदेदारों सभ्यों सहित मोटी संख्या में एसटी विभाग ना कर्मचारी भाग ले रक्तदान कर श्रद्धांजलि पाठवी हती। नवनीत परमार भरूच विभाग एसटी मजदूर संघ प्रमुख आज रोज भरूच विभाग एसटी मजदूर संघ द्वारा रक्तदान शिविर नो कार्यक्रम राखेल छे। अमारा गुजरात प्रदेश ना कार्यकारी अध्यक्ष श्री महेश भाई वेकरिया वेलफेर एक्टिविटी ना प्रोग्राम कबड्डी में अमरेली खाते गया महीने 13 तारीखे तेओनु चालू रमते अकस्मात थई मृत्यु थयेलू हार्ट अटैक थी। ये आकस्मिक मृत्यु ने कारण भारतीय मजदूर संघ ने तेमनी घणी खोट पड़ी छे। एमने श्रद्धांजलि ना भाग रूपे आज मासिक पुण्यतिथि थती होय एमनी तो गुजरात ना तमाम जिल्ला में आज भारतीय मजदूर संघ द्वारा ब्लड डोनेशन कार्यक्रम राखवामां आवेल छे। लगभग भरूच विभाग खाते 50-70 बॉटल नो टार्गेट छे अमारो अने गुजरात में तमाम जगह दरेक जिल्ला में 50-70 बॉटल नो टार्गेट छे। आ भारतीय मजदूर संघ ने एक विचारधारा थी आ कार्यक्रम राखेल छे। झगड़िया ना गुंडेचा नजीक पिकअप गाड़ी ने कार वच्चे अकस्मात थता कार चालक नु सारवार दरमियान मौत थयो हतो। भरूच जिल्लाना झगड़िया तालुकाना राजपाड़ी नजीक गुंडेचा गामना बस स्टेन्ड पासे एक पिकअप गाड़ी अने एक फोर व्हील गाड़ी वच्चे गमखवार अकस्मात सर्जायो हतो। फोर व्हील चालक काटोला सरपंच नु सारवार दरमियान मौत निपज्यो हतो। राजपाड़ी पोलिस माथी मळती माहिती अनुसार झगड़िया तालुकाना काटोल गामना सरपंच सुभाषभाई चुनीलाल वसावा गतरोज 12मीना रोज कोई काम अर्थे फोर व्हील गाड़ी लईने राजपाड़ी गया हता। त्यारे ज राजपाड़ी काम बतावी तेओ पाछा फरता हता। त्यारे सांजना 7:30 वागेना अरसामां राजपाड़ीनी आगळ गुंडेचा गामना बस स्टेन्ड नजीक सामेथी आवती एक पिकअप गाड़ी तेमनी कार साथे अथड़ाता अकस्मात सर्जायो हतो। आ अकस्मातमां सुभाषभाईने माथाना भागे गंभीर इजाओना पगले लोही निकळ्यो हतो अने तेओ बेहोश जोवा मळ्या हता। आ उपरांत पिकअप गाड़ीमां बेठेला अन्य 6 जेटला माणसोने पण इजाओ थई हती। अकस्मात बाद पिकअप गाड़ीनो चालक तेनुं वाहन स्थळ उपर मूकी नासी गयो हतो। अकस्मातमां गंभीर रीते जोखमी थयेला सुभाषभाईने राजपाड़ी खानगी दवाखाने लई जवामां आव्या हता। ત્યારબાદ અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તપાસી તેમને મરણ જાહેર કર્યા હતા। અકસ્માત અંગે પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી છે।
मर्यादित 30 ओवर जिला ओपन टूर्नामेंट फाइनल मैच में परिये टीमे टॉस जीती वोरासमनी टीम ने प्रथम बेटिंग आपता 30 ओवर में 260 रन नु लक्ष्यांक मुक्यो हतो। परियेज टीम 30 ओवर ना अंते 226/9 विकेटे वोरासमनी टीम नो 34 रन विजेता जाहिर थई हती। मैच ना अंते फाइनल में विजेता थयेली वोरासमनी टीम ने ट्रॉफी मुबारक भाई डेरावाला और सुलेमान जोलवा अग्रणी हस्ते आपवामां आवी हती। आ प्रसंगे आयोजित कार्यक्रम में मुबारक डेरावाला और सुलेमान पटेल जोलवा तथा विविध आगेवानो खास उपस्थित रह्या हता। साथे भरूचना सामाजिक कार्यकर अब्दुल कामटी पण खास उपस्थित रह्या हता। કોઈ સારું કામ થતું હોય ખાલી ક્રિકેટ માટે ના થતું હોય, અહીંયા તમે જો આજથી ગયા વિકેટે કિસ્મત જેની ઉજવણી થઈ એમાં 23 જેટલી ગેમો ટુર્નામેન્ટો રમાઈ અને આખા ભરૂચ જિલ્લામાં જો સ્કૂલનો જો પ્રોગ્રામ છે એ સૌથી સફળ પ્રોગ્રામ અહીંયા થતો અને આખા ગ્રાઉન્ડની અંદર એવું લાગે કે ઓલિમ્પિકની રમત રમાઈ એવી રીતે અહીંયા કબડ્ડી વોલીબોલ ખોખો આવી ઘણી બધી ટુર્નામેન્ટો રમાઈ હતી અને આજે તમે ગ્રાઉન્ડની જે દશા અને દિશા હતી તે આજે જોઈ શકો છો। આત્મીય સોસાયટીમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે। આત્મીય સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। સવાર થતા જ ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેના પગલે મકાન માલિકોએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરી હતી। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પણ સ્થળ ઉપર દોડી આવી અજાણ્યા તસ્કર ટોળકીનું પગેડું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। સાથે જે મકાનમાં ચોરી થઈ છે તેની આજુબાજુ લાગેલા સીસીટીવી પણ ચકાસવાની કવાયત આરંભી છે। મારું નામ નરેશ પટેલ છે, હું આત્મીય સોસાયટીમાં રહું છું। મારો મકાન નંબર 160, ત્યાં મારે રાતના ચોરી થયેલી છે 5 વાગે સવારના। તેમાં મારા ઘરમાંથી કપડાં ને બધું વિછેર કરી દીધું છે બધું એમ તેમ। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 ઉપર આવેલા ભરૂચ જિલ્લાના માજગામ નજીક ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી। સુરત તરફ લાકડાના પાટિયા ભરીને જઈ રહેલા એક ટ્રેલર પાછળ ટાઇલ્સ ભરેલી એક ટ્રક કોઈ કારણસર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લગભગ વડેડિયાથી સાસરોદ ગામ સુધી વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી। અકસ્માતની જાણ થતા જ NHIAના કર્મીઓ તેમજ પાલેજ પોલીસ અને ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ટ્રાફિક જામના પગલે વાહન ચાલકો અટવાયા હતા। સદ્નસીબે જાનહાની ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। વેલેન્ટાઇન ડે ને લઈને બજારોમાં વેપારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે। 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે તરીકે મનાવવામાં આવે છે અને 14 પહેલા એટલે કે એક અઠવાડિયા સુધી વિવિધ તહેવારો એટલે કે વિવિધ ડે મનાવવામાં આવે છે અને લોકો સોશિયલ મીડિયા ઉપર વધારે પડતો આ ડે મનાવતા હોય છે। 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે અને આગામી દિવસ એટલે કે આવતીકાલે વેલેન્ટાઇન ડેને લઈ ઈ કોમર્સ વેપારનો ધંધો વધતો હોય છે અને ક્રેઝનું કારણ પણ ગિફ્ટ શોપ ધારકો ચિંતામાં મુકાયા છે। વેલેન્ટાઇન ડેને લઈ હવે ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકોમાં વધારો થતાં ગિફ્ટ શોપ ધારકોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। લોકો ઓનલાઈન ખરીદી તરફ વળ્યા છે અને ઓનલાઈન ખરીદીમાં સસ્તું પણ પડતું હોવાનું માનવામાં આવે છે। ત્યારે વેલેન્ટાઇન ડેનો પર્વ ને દિવસ બાકી નથી છતાં પણ હજુ ગિફ્ટ બજાર ખરીદીનો માહોલ ન જામ્યો હોય તેમ લાગી રહ્યું છે। શું નવું ઘર વસાવવાનું ઈચ્છો છો? તો આવો શુભમ હિલ્સમાં, જ્યાં બંગલોઝ, શોપ અને ફ્લેટ સાથે અનેક જીવન જરૂરિયાતની સામગ્રી મળી રહેશે ઘર આંગણે જ। શુભમ હિલ્સમાં તમારી ખુશીઓમાં એક નવી ખુશીનો સમાવેશ કરે છે। શુભમ હિલ્સમાં તમારી તમામ ઈચ્છાઓ યુક્ત અને જીવનભર આનંદનું વચન આપે છે। અનંત આરામ, અવિરત શાંતિનો અનુભવ એટલે શુભમ હિલ્સ। સુંદર પ્રોજેક્ટ સાથે તમારા ભવિષ્યના વૈભવી ઘરનું તમારું સપનો પૂર્ણ કરો। શુભમ હિલ્સમાં હોસ્પિટલ, મેડિકલ, જ્વેલરી, સ્ટેશનરી, પિઝા કોર્નર, બેંક, જીમ, કોફી શોપ, પ્રોવિઝન સ્ટોર અને ઓફિસો પણ ઉપલબ્ધ। શુભમ હિલ્સમાં અનેક સુવિધાઓ જેવી કે આકર્ષક એન્ટ્રી ગેટ,
સીસીટીવી કેમેરા, સિનિયર સિટીઝન સ્ટીંગ એરિયા, સ્ટ્રીટ લાઇટ, સિક્યુરિટી કેબિન, સુંદર ગાર્ડન, આરસીસી રોડ અને હા બાળકો માટે ચિલ્ડ્રન પ્લે એરિયો તો ખરો જ. બાંધકામ સુવિધાઓ આરસીસી ફ્લોરિંગ, કિચન, બાથરૂમ, ટોયલેટ, કલર, બારી, દરવાજા, પબ્લિક ઇલેક્ટ્રિફિકેશન, લિફ્ટ અને જનરેટર સાથે પાણીની સુવિધાઓ તો ખરી. તો રાહસાની જુઓ છો? આજે જ મુલાકાત કરો શુભમ હિલ્સની. સ્થળ તવરા રોડ, ભરૂચ. બુકિંગ સંપર્ક નંબર 87585-9742, 72-282-66-934. ભૂલાય નહીં શુભમ હિલ્સ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ઝઘડિયાના ગુંડેચા નજીક પિકઅપ ગાડી અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એક ગામના સરપંચનું સારવાર દરમિયાન મોત. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાશિવરાત્રિની સવારી ફાઈબરમાંથી તૈયાર કરાયેલી શિવ પરિવારની પ્રતિમા સાથે નીકળશે. પ્રતિમાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભરૂચમાં લગ્ન પ્રસંગે રાષ્ટ્રગીતનું અપમાનિત કરતો વિડીયો બનાવવો ભારે પડ્યો. વિડીયોમાં દેખાતા 11 લોકો સામે પોલીસે કરી કાર્યવાહી. ભરૂચની એબીસી ચોકડી નજીક કારમાં ભયંકર આગ. કારમાં સવાર લોકોએ સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા આગની લપેટમાં આવી ગઈ કાર. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. ભરૂચ જિલ્લાના દર્શક મિત્રો, માસ ન્યૂઝ ક્ષેત્રે અગ્રેસર એવી એસએમપી ન્યૂઝ ભરૂચ હવે સોશિયલ મીડિયા સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા થકી પણ કાર્યરત બની છે. જે એસએમપી ન્યૂઝના દર્શક મિત્રો પુરાપટ્ટી વિસ્તારના પરિવર્તન ચેનલના કેબલ કનેક્શનમાં ચેનલ નંબર 981 ઉપર સાંજે 8 વાગે નિહાળી શકો છો. આપના વિસ્તારની કોઈ પણ સમસ્યાને તંત્ર સુધી પહોંચાડવા હર હંમેશા એસએમપી ન્યૂઝ અગ્રેસર રહેશે.